બિલીવ મી આંટી, મને આ વાતની ગન સુદ્ધા નહોતી કે આ બધું થયું છે અંકલના કારણે થયું છે. હું તો વિજયના કહેવાથી અહીંયા આવી હતી. આ તારા હાથમાં શું છે? સુધીરના મૃત્યુનો પુરાવો. પુરાવો? ના આંટી, હું તો આ એમ વિચારીને લાવી હતી કે જો કદાચ તમે સુધીરના મૃત્યુની વાત ન સ્વીકારો તો જ હું તમને આ પત્ર વંચાવું. આત્મહત્યા કરવાની થોડી પળો પહેલા જ સુધીરે મને આ પત્ર લખ્યો હતો, પણ આ પત્ર હું કોઈને વંચાવવા નથી માંગતી, તમને પણ નહીં. આંટી, મમ્મી, આંટી, મમ્મી, શું થયું તને? આવી ગયો બેટા. હા મમ્મી. વિજય, ક્યાં ગયો હતો તું? હું ક્યારની તારી રાહ જોતી હતી? ઘરના બધા તારી રાહ જોતા હતા. તું અહીંયા શું કરી રહી છે? મને તો એમ હતું કે તું જતી રહી હોઈશ. જવા માટે હું આવી નહોતી વિજય. એનીવેઝ, મારે તમારા બંને સાથે વાત કરવી છે. મમ્મી, હું આ ઘર છોડીને કાયમ માટે જવા માંગુ છું. વિજય, ત્રાસી ગયો છું, કંટાળી ગયો છું અહીંયાના જીવનથી. કારણ કે હું તો એ દુનિયામાં જીવતો હતો જ્યાં માણસ માણસ માટે જીવે છે, માણસ માણસ માટે મરે છે. અચાનક હું એવી દુનિયામાં ફેંકાઈ ગયો છું જે માણસ પોતે જીવવા માટે બીજા માણસને મારી નાખે છે. બહુ કંટાળી ગયો છું મમ્મી, ત્રાસ થાય છે મને. અને હવે મને એમ થાય છે કે હું દુનિયાદારી શીખી ગયો છું. શીખવી જ પડે છે દીકરા. શીખી જ ગયો છું મમ્મી, શીખી જ ગયો છું. એટલે જ મને મારી જાત પર ઘૃણા થાય છે. હું નહીં રહું મમ્મી આ ઘરમાં, હવે હું નહીં રહું. તો પછી વિજય, જે તારી દુનિયા એ મારી દુનિયા. એટલે હું પણ તારી સાથે આવીશ. નહીં, તું મારી સાથે નહીં આવે. આઈ પ્રોમિસ વિજય, હું અંકલ વિશે એક શબ્દ પણ નહીં ઉચ્ચારું. એ શક્ય નથી. વિજય, તું અભી ગયો? વિજય ક્યાં હતો? તું ક્યાં ગયો હતો? ક્યાં બધા જવા જોતો હતા તારી? વિજય, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. મારે તમારી સાથે કોઈ જ વાત નથી કરી ડેડી. એમ નહીં કરતી, કારણ જો હું તારો પિતા છું, તારો બાપ છું. જો વિજય, આ સંપત્તિ, આ ધન દોલત, અમારો ધંધો, અમારો કારોબાર, આ બધું તારું જ છે. પણ જો તને બોજ લાગતો હોય તો જાને ફેંકી દે દરિયામાં, ફેંકી દે અને આ બોજમાંથી મુક્ત થઈ જા. આ બોજામાંથી તો મુક્ત થઈ જઈશ પપ્પા, પણ બીજા બધા બોજાઓનું શું? બીજા બધા કયા બોજા? એ હત્યાઓના બોજાનું, એ છોકરાઓના મૃત્યુઓના બોજાનું, એના મા બાપના આંસુઓના બોજાનું, એ બધા બોજામાં તું કેવી રીતે મુક્ત થઈશ પપ્પા? તું તું શું કરવા છું માંગે છે? તું મને જેલમાં મોકલવા માંગે છે? તો જા, મોકલ મને જેલમાં. પણ વિજય દીકરા, તું મને જેલમાં જેલમાં મોકલીને શું કરીશ? હું જેલમાં જવાને લાયક છું? વિજય, આ દુનિયામાં મને એક એવો પ્રામાણિક માણસ બતાવ કે જે પ્રામાણિકપણે ધનવાન થયો હોય, અને એક એવો દીકરો બતાવ કે જેને પોતાના બાપને જેલ ભેગા કર્યા હોય. તું મને શા માટે જેલમાં મોકલવા માંગે છે? મને તો એ સમજાતું નથી. હું તને એટલો બધો નીચ, એટલો બધો હલકટ લાગું છું? ના 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 પપ્પા, ના. તમને તો બહુ માન આપું છું પપ્પા. મારા માટે, મારા મનમાં તમારા માટે બહુ બધું માન છે. તમને મારો આદર્શ માનતો તો, તમને મારા ગુરુ માનતો તો, પણ યાદ છે પપ્પા, તમને નાનો હતો ત્યારે તમે મને એક પિક્ચર જોવા લઈ ગયા, અને એમાં હીરોનું નામ પણ વિજય જ હતું, અને એમાં મેં લોકો એને હાથ પર આમ લખી રાખેલું કે તારો બાપ ચોર છે. ત્યારે તમે તમે તો મારી નસે નસમાં, મારી રોમે રોમમાં મારા આત્મા પર લખી નાખ્યું છે. એ અક્ષરોનું કેવી રીતે ભૂસી શકીશ પપ્પા? કેવી રીતે ભૂસી શકીશ એ અક્ષરોને ડેડ? વિજય, આ લેટર મને સુધીરે લખ્યો છે. સુધીરે? પ્રિય મીનુ, અત્યારે હું જે અનુભવી રહ્યો છું એ લખવું ખૂબ જ મુશ્કેલ છે. શબ્દો સંતાઈને બેઠા છે, પણ તને લખ્યા વિના મારા આત્માને શાંતિ નહીં મળે.
અત્યારે અહીંયા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ને એના કારણે અમારી હોસ્ટેલના બી બ્લોક પડી ગયો છે અને કેટલાક વિદ્યાર્થીઓ ડટાઈ ગયા છે. બધા ભાવિ ડોક્ટરો હતા, સૌને તંદુરસ્ત જીવન આપનારા. મારા ને તારા પપ્પાએ બાંધેલું આ મકાન મારા મનમાં તોફાન જાગ્યું છે. શું દુનિયામાં પૈસા જ સર્વસ્વ છે? બીજાના જીવનનું કોઈ જ મહત્વ નથી? આપણા વડીલોએ કરેલી આ હત્યાઓના બોધ સાથે હું જીવી નહીં શકું. હું આ હોસ્ટેલ છોડીને જઈ રહ્યો છું. મારા જીવનનો અંત તમારી રાહ ન જોતી મિત્ર. તું વિજય સાથે લગ્ન કરી લેજે. મને ખબર છે એ તને ખૂબ જ પ્રેમ કરે છે. મને થાય છે કે જો આ ઘડીએ મારા ડેડી મારી સામે હોત તો એમનું ગળું દબાવીને એમને, પણ ના, હું એમ નહીં કરી શકું. મારામાં એટલી હિંમત નથી કે હત્યા કરી શકું. એટલે જ આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. મમ્મીને કહેજે કે મારી રાહ ન જુએ અને એમને સંભાળજે. આને જે કર્યું છે એ સુધીરે નથી કરી શક્યો. સુધીર ના કરી શક્યો એટલે માત્ર મેં આત્મહત્યા કરી. હું જાણું છું, હું જાણું છું કે સુધીર મારો સંતાન હતો. હા, મારો સંતાન છે, બધા જ મારા સંતાન છે. અને સુધીની દ્રષ્ટિએ તો હોસ્ટેલના બિલ્ડિંગ નીચે છે જે દટાઈ ગયા એ બધા મારા સંતાન હતા. પણ એ હું ન સમજી શક્યો. મને એક બાપ થતા ન આવ્યું, પિતા થતા ન આવ્યું. આ કાળા બજારનો ધંધો મેં કર્યો, સિમેન્ટમાં રેતી ભેળવી અને આ હોસ્ટેલ અને બીજા બધા મકાન બાંધ્યા અને થોડા વખતમાં ધરાશાય થઈ ગયા. યશોદા, મારે મારા બાપનું પ્રાયશ્ચિત કરવું પડશે તો જ આવતીકાલ ઉજળી થશે. હું આવું છું વિજય, હું આવું છું વિજય, હું આવું છું. એ ના, એ ના, જો એ વિજય, એ વિજય, વિજય તમને, તમને નહીં લઈ જઈ શકે. વિજય તમને નહીં લઈ જઈ શકે. વિજય ના, મમ્મી મારે એમને લઈ જવા પડશે. ના વિજય, તું વિચારી એ નહીં જીવી શકે જેલમાં. એ તું એક દીકરો થઈને બાપને મોતના મોહમાં ધકેલ છે. ના બેટા, એ ના, એ ના વિજય. મમ્મી, એક પિતા તરીકે એમને શું કર્યું છે? મમ્મી, સુધીરના મોત માટે કોણ જવાબદાર છે? મમ્મી, આપણે કઈ જ નહીં કરવાનું. આપણે શું કરી શકીએ બેટા, આપણે શું કરી શકીએ? અગરની દિવાલોની બહાર પણ ઘણા પરિવાર છે. આપણે એ પરિવારને આપણો પરિવાર બનાવી શકીએ છીએ. આપણે માણસ છીએ, માણસ બની શકીએ છીએ. ને માજે એવું નહીં કરીએ ને તો એક દિવસ એવો આવશે કે હજારો સુધીરો પેદા થશે ને હજારો સુધીરો આવી રીતે જ આત્મહત્યા કરશે. પ્લીઝ માં, મારું સૌભાગ્ય હતા કે દુર્ભાગ્ય.